नमस्कार विद्यार्थी मित्रों, अपने संभावना ने अंदर स्वाध्याय 13.2 में आगे बढ़िए तो स्वाध्याय 13.2 નો છેલ્લે 14મો દાખલો જે હતો એના પછીનો 15મો દાખલો જે છે કે સારી રીતે જે પહેલા 52 પત્તાની થોપડીમાંથી એક પત્તું યાદશીત રીતે પસંદ કરવામાં આવે છે તો નીચેનામાંથી કયા કિસ્સાઓમાં E અને F નિરપેક્ષ છે ઘટનાઓ આવી છે E અને F એમાં અલગ અલગ ત્રણ પ્રશ્નો છે તો એમાં કયા કિસ્સાની અંદર ઘટના વધુ છે નિરપેક્ષ છે એ આપણે નક્કી કરવાનું છે તો ઘટનાઓ જે છે આ પ્રમાણે આવી છે કે પહેલો જે પ્રશ્ન છે બરાબર છે પેલા ભાવન હતા માટે ઘટનાઓ ઈ અને એફ પહેલી જે ઘટના છે ઈ पसंद करेल पत्तू काढ़ी नहीं हुई અને આના માટે જે F છે એ આ પ્રમાણે છે કે પસંદ કરેલ પત્તું એકો હોય તો આ જે છે એ ઈ અને એફ પહેલા પ્રશ્નમાં આ ત્રણ પ્રશ્ન છે કુલ એમાં આપણે પહેલા વાત કરીએ પછી બીજાની વાત કરીએ કે પસંદ કરેલ પત્તું કાઢીનું હોય આ ઘટના ઈ છે અને એફ ઘટના છે પસંદ કરેલ પત્તું એકો હોય તો આપણે આ બંને ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ છે કે નહીં તે ચેક કરવા છે આપણને ખબર છે કે એ અને બી અથવા ઈ અને એફ બે ઘટના નિરપેક્ષ ક્યારે થાય તો કે જો પી ઓફ ઈ છે એન્ડ એફ પી ઓફ ઈ છે એન્ડ એફ બરાબર પી ઓફ ઈ એને ગુણ્યા પી ઓફ એફ જો થાય તો આ બંને ઘટનાઓ જે છે એ નિરપેક્ષ છે તેવું કહેવાય આ બંને ઘટનાઓ જે છે પરસ્પર નિરપેક્ષ છે તેવું કહેવાય કે પી ઓફ ઈ છે એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે પહેલા અહીં પી ઓફ ઈ બરાબર શું થાય તો કે પસંદ થયેલ પત્તું કાળી ગુમ હોય પસંદ થયેલ પત્તુ કાઢીને આપણને ખબર છે કુલ 52 પત્તામાંથી કાઢીના પત્તા કેટલા હોય તો કાઢીના પત્તા 13 હોય તો એની સંભાવના કેટલી થઈ તો કે પસંદ થયેલ પત્તુ કાઢીને હોય એની સંભાવના થાય 13 ના છેદમાં 52 13 ના છેદમાં 52 અથવા કહીએ કે 1 ના છેદમાં 4 છેદરે ને કે 13 4 52 એટલે 1 ના છેદમાં 4 P ઓફ F ની વાત કરીએ P ઓફ F ઘટના F ની સંભાવના પસંદ થયેલ પત્તું એકો હોય તો કુલ 52 પત્તા છે એમાં એકા કેટલા હોય તો કે 4 આની સંભાવના કેટલી થાય તો કે 4 ના છેદમાં 52 અને જો છેદ ઉડાડીએ તો 13 4 52 એટલે જવાબ કેટલો મળશે તો 1 ના છેદમાં 13 તો આ પી ઓફ ઈ અને પી ઓફ એફ મળી ગયા હવે આપણે જોઈએ છે પી ઓફ ઈ છે જે તો એના માટે ઈ છે જે ઘટના વ્યાખ્યાયિત કરવી પડશે તો આપણે લખીએ કે હવે ઈ છેદ એફ આના બરાબર ઈ છે દેવ એટલે હું તો કે ઈ ઘટના હોય તો પસંદ થયેલ પત્તું કાઢીનું હોય એ હું છે તો પસંદ થયેલ પત્તું એક હોય હવે ઈ છે દેવ હું થાય તો કે પસંદ થયેલ પત્તું કાઢીનો એક હોય કાઢીનો એક હોય તો આ થઈ ઘટના ઈ છે એફ હવે આપણે આની સંભાવના લઈએ તો માટે પી ઓફ ઈ છે દેવ શું થાય તો આ ઘટનાની સંભાવના કાળી નો એકો પસંદ થાયની સંભાવના કેટલી તો કુલ 52 પત્તા છે એમાંથી કાળી નો એકો કેટલા હોય તો એક માત્ર હોય તો એની સંભાવના થાય 1 ના છેદમાં 52 1 ના છેદમાં 52 તો આપણે પી ઓફ ઈ છેદ એફ મળી ગયું પી ઓફ ઈ અને પી ઓફ એફ ની કિંમત આપણે પહેલા મેળવી દીધી હવે આપણે લખીએ કે પી ઓફ ઈ અને ગુણ્યા પી ઓફ એફ P of E અને ગુણ્યા P of F P of E એટલે 1 ના છેદમાં 4 ગુણ્યા P of F એટલે 1 ના છેદમાં 13 આ ગુણાકાર કરીએ 1 ગુણ્યા 1 એટલે ઉપર 1 નીચે 4 ગુણ્યા 13 એટલે 52 તો P of E into P of F બરાબર 1 ના છેદમાં 52 P of E છે જે બરાબર પણ કેટલા હતા 1 ના છેદમાં 52 તો માટે લખી શકાય કે P of
e छेद f बराबर p of e into p of f माटे e अने f निरपेक्ष घटनाओ छे e अने f निरपेक्ष घटनाओ छे p of e छेद f बराबर p of e into p of f થાય છે માટે e અને f બંને ઘટનાઓ કઈ છે તો કે નિરપેક્ષ ઘટનાઓ છે એના પછીનો પ્રશ્ન નંબર 2 જે છે એમાં એમાં ઘટનાઓ e અને f આપી છે ઘટના e આ પ્રમાણે આપી છે પસંદ કરેલ વસ્તુ કાળા રંગનું છે પસંદ કરેલ વસ્તુ જે છે કેવું છે કાળા રંગનું અને બીજી ઘટના છે f પસંદ કરેલ વસ્તુ રાજા છે पसंद करेल पत्तू राजा छे आ घटना होने आपे चेक करो जे आ घटना होने छे के परस्पर निरपेक्ष छे के नहीं तो अहीं आपे शुरुआत करिए तो आनी जेम p of e શું થાય તો કે p of e એટલે ઘટના e ની સંભાવના પસંદ કરેલ પત્તુ કાળા રંગનું હોય એની સંભાવના કેટલી આપણને ખબર છે કુલ 52 પત્તા છે એમાં કાળા રંગના કેટલા હોય તો કાળા રંગના 26 કારણ કે કાળી અને ફૂલી કાળીના 13 પત્તા પત્તા અને ફૂલીના 13 પત્તા કુલ 13 અને 13 26 તો આની સંભાવના કેટલી થાય તો p of e બરાબર 26 ના છેદમાં 52 26 ના છેદમાં 52 26 ભાગ્યા 52 કરશો એટલે જવાબ મળશે 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 બીજી વાત f પસંદ કરેલ પત્તુ રાજા હોય તો આના માટે શું થાય તો કે તથા p of f બરાબર પસંદ કરેલ પત્તુ રાજા હોયની સંભાવના કેટલી આપણને ખબર છે કે કુલ 52 પત્તામાંથી રાજા કેટલા હોય તો કે 4 તો 4 ના છેદમાં 52 હવે 4 ના છેદમાં 52 એટલે શું થાય 1 ના છેદમાં 13 તો આ થઈ ઘટના f ની સંભાવના હવે આપણે e છેદ f મેળવીએ કે e છેદ f હવે e છેદ f બરાબર શું થાય તો કે પસંદ થયેલ પત્તું કાળા રંગનું હોય અને પસંદ કરેલ પત્તું રાજા હોય તો આ બંનેને એક સાથે લઈએ આનો અર્થ એવો થયો કે પસંદ કરેલ પત્તું કાળા રંગનો રાજા હોય કાળા રંગનો રાજા હોય આ ઘટના થઈ e છેદ f હવે ઘટના e છેદ f થઈ તો એની સંભાવના આની સંભાવનાની વાત કરીએ તો કેટલી થાય આની સંભાવના તો માટે p of e છેદ f p of e છેદ f e છેદ f ઘટનાની સંભાવના કાળા રંગના રાજા કુલ પત્તા 52 છે એમાંથી કાળા રંગના રાજા કેટલા હોય બે કયા કયા કાળીનો ને ફૂલીનો બંને કાળા રંગના હોય તો અહીંયા આની સંભાવના થાય 2 ના છેદમાં 52 2 ના છેદમાં 52 અથવા કહીએ કે 1 ના છેદમાં 26 છેદ ઘડી 1 ના છેદમાં 26 એટલે આ બગડું p of e છે f તથા p of e અને p of f કોપી કરે છે તો આપણે એની વાત કરી દઈએ તથા p of e અને ગુણ્યા p of f આના બરાબર શું થાય તો કે p of e એટલે 1 દૂતીયાંશ ગુણ્યા p of f એટલે 1 ના છેદમાં 13 ગુણાકાર કરીએ 1 ગુણ્યા 1 એટલે 1 છેદમાં 13 2 26 તો p of e into p of f નો જવાબ 1 ના છેદમાં 26 મળે છે p of e છેદ f પણ કેટલા મળે છે 1 ના છેદમાં 26 તો માટે કહી શકાય કે p of e છેદ f બરાબર p of e into p of f માટે e અને f પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે e અને f પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે એટલે આ ક્રમ નંબર 2 છે એના પછીનો ત્રીજો પ્રશ્ન જે છે એમાં એમાં ઘટનાઓ e અને f આપેલી છે e અને f એ આ રીતે આપી છે e ઘટના છે પસંદ કરેલ પત્તુ રાજા અથવા રાણી છે પહેલી ઘટના ઈ છે
पसंद करेल पतु राजा अथवा राणी छे, राजा अथवा राणी छे। आ घटना ई छे, घटना एफ जे छे के पसंद करेल पतु राणी अथवा गुलाम छे। पसंद करेल पतु, पसंद करेल पतु राणी अथवा गुलाम छे। तो अहीं आ घटनाओ ई अने एफ जे छे એ આપેલી છે, તો આના માટે આપણે સંભાવના લઈએ કે આગળ વાત કરીએ પ્રમાણે કે પસંદ કરેલ પતિ રાજા અથવા રાણી છે, એની ઘટના એ છે, આની સંભાવના કેટલી થાય? તો કે અહીં પી ઓફ ઈ બરાબર પસંદ કરેલ પતિ રાજા હોય અથવા રાણી હોય, આપણને ખબર છે કુલ 52 પત્તામાંથી રાજા કેટલા, તો 4, અને રાણી કેટલી, તો કે રાણી પણ 4, એટલે 4 ને 4 8। તો ઘટના ઈ જે છે એને અનુસરે એવા પરિણામ કેટલા થાય, તો કે 8, 4 રાજા અને 4 રાણી। તો એનો જવાબ જે છે આપણે સંભાવના એને કેટલી મળશે, તો કેની સંભાવના મળશે 8/52, 8/52, અથવા જો આપણે છેદ રાડીએ તો ખરેખર 8 એટલે 4×2 અને 52 એટલે 4×13, 4 તારું ની છે, જવાબ મળશે 2/13। આ થી પી ઓફ ઈ તથા બીજી વાત કરી દઈએ પી ઓફ એફ, તથા પી ઓફ એફ, હવે પી ઓફ એફ એટલે હું પસંદ કરેલ પતુ રાણી અથવા ગુલામ હોય, તો આપણને એના માટે પણ સંભાવના ખબર પડે કે કુલ 52 પત્તા છે એમાંથી રાણી કેટલી, તો 4, અને ગુલામ પણ કેટલા, તો 4, તો 4 અને 4 8, તો અહીં સંભાવના પણ શું થાય, તો 8/52, અને 8/52 એટલે શું, તો કે 2/13, 2/13। તો આ પી ઓફ ઈ અને પી ઓફ એફ મળી ગયા। હવે આપણે ઘટના વ્યાખ્યાયિત કરીએ કે હવે ઈ છેદ એફ શું થાય, ઈ છેદ એફ ઘટના ઈ છેદ એફ શું થાય, તો કે પસંદ કરેલ પતિ ઘટના ઈ આવી છે કે રાજા અથવા રાણી છે, અને એફ આવી છે કે પસંદ કરેલ પતિ રાણી અથવા ગુલામ છે। તો આ બંનેને એકસાથે લઈએ તો એનો અર્થ એવો થયો કે પસંદ કરેલ પતિ રાજા અથવા રાણી અથવા ગુલામ, ત્રણમાંથી કોઈ પણ, રાજા અથવા રાણી અથવા ગુલામ, કેવું કહી શકાય કે પસંદ કરેલ પતુ રાજા અથવા રાણી અથવા ગુલામ, ટૂંકમાં ત્રણમાંથી કોઈ પણ, કે પસંદ કરેલ પતુ જે છે એ રાજા હોઈ શકે અથવા રાણી હોઈ શકે અથવા ગુલામ પણ હોઈ શકે, ત્રણમાંથી કોઈ પણ એક। તો આના માટે આપણે હવે સંભાવના લઈએ કે ઈ અને એફ, સોરી અહીંયા આપણે ઈ છેદ એફ, ઈ છેદ એફ આ બંનેનો છેદ કરી લેવાનો છે। તો આ આ જે છે રાજા અથવા રાણી, અહીંયા રાણી અથવા ગુલામ, એટલે બંનેમાં હરખું એવું શું છે, તો બંનેમાં હરખું એવું છે પસંદ થાય પરંતુ રાણી, અમે યોગ લખી છે, કોઈ યોગ નહીં, પણ પી ઓફ ઈ છેદ એફ આપણે જોઈએ છે, તેના માટે ઈ છેદ એફ શું આવે, તો કે પસંદ થયેલ પતુ શું હોય, તો કે બંને આપણે સાથે લઈએ તો પસંદ થયેલ પતુ, અહીંયા ઈ છેદ એફ ઘટના આવી જાય, પસંદ થયેલ પતુ રાણી હોય, અહીંયા રાજા અથવા રાણી છે, જ્યારે અહીંયા રાણી અથવા ગુલામ છે, તો બંનેનો છેદ લઈએ તો હરખું હોય આવે, હરખું શું છે બંનેમાં, તો આ જે છે રાણી છે, પી ઓફ ઈ છેદ એફ। હવે આપણે લખીએ કે હવે પી ઓફ ઈ છેદ એફ એટલે શું, તો કે ઈ છેદ એફ ની સંભાવના, ઘટના ઈ છેદ એફ આવી છે કે પસંદ કરેલ પતુ રાણી છે, તો રાણીની સંભાવના કેટલી થાય, તો કે કુલ રાણી હોય 4/52 માંથી, તો આની સંભાવના કેટલી થાય, તો કે 4/52, 4/52, અને 4/52 એટલે શું થાય, તો કે માટે પી ઓફ ઈ છેદ એફ 1/13, આ જવાબ મેળવો પી ઓફ ઈ છેદ એફ નો। P of E into P of F ની વાત કરી દઈએ કે તથા P of E into P of F આના બરાબર શું થાય, તો કે P of E into P of F એટલે 2/13 અને ગુણ્યા ફરીથી 2/13, અને 2/13 ગુણ્યા 2/13 એટલે 4/13 એટલે 169। તો આ થયું પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ, પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ
एफ હવે અહીંયા જોઈ શકાય છે કે p ઓફ e છે એ આપણને 1 ના છેદ માં 13 મળ્યું p ઓફ e ઇન્ટુ p ઓફ f 4 ના છેદ માં 169 મળે છે તો માટે p ઓફ e છેદ f નોટ ઇક્વલ ટુ p ઓફ e ઇન્ટુ p ઓફ f માટે e અને f નિરપેક્ષ ઘટનાઓ નથી e અને f નિરપેક્ષ ઘટનાઓ નથી અહીં કીધું તો નક્કી કરવાનું છે કે ત્રણ દાખલા છે 15 માં 1 માં ત્રણ અલગ અલગ ઘટના લખી છે કે નિરપેક્ષ ઘટનાઓ છે કે નહીં તે નક્કી કરો તો 1 અને 2 માં નિરપેક્ષ ઘટનાઓ છે e ને f જ્યારે ક્રમ નંબર 3 માં p ઓફ e છે તે બરાબર p ઓફ e ઇન્ટુ p ઓફ f થતું નથી માટે e અને f જે છે નિરપેક્ષ ઘટનાઓની અંદર નથી તો આ 15 માં દાખલાના 1 થી લઈને 3 ક્રમ છે अगर आपे एक एमसीक्यू ની વાત કરતી હોય ના પછી 16 નો દાખલો જે છે ના પછી ને બાકી રાખ્યા મેં 17 નો એમસીક્યુ લઈએ ના પછી નો એના પછી એક વાત જે કહે કે 18 માં એમસીક્યુ છે
એમાં આ પ્રમાણે વાત કરી છે થિયરીકલ જાણો કે નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પ માટે એ અને બી ઘટનાઓ જે છે નિરપેક્ષ છે તો પેલો એમસીક્યુ માં છે કે એ અને બી પરસ્પર નિવારક છે તો આપણને ખબર છે એ અને બી પરસ્પર નિવારક હોય તો એના માટે નિરપેક્ષ છે એવું જરૂરી નથી કારણ કે એ અને બી નિવારક હોય એનો અર્થ શું થયો તો કે પી ઓફ એ છેદ બી બરાબર અથવા તો એ છેદ બી બરાબર 5 પણ એ છેદ બી બરાબર 5 થાય એનો અર્થ એવો નથી કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇનટુ પી ઓફ બી કારણ કે જો નિરપેક્ષ ઘટનાઓ ક્યારે થાય કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇનટુ પી ઓફ બી થવું જોઈએ તો આ પેલો જવાબ જે છે એ ખોટો છે બીજો જે છે પી ઓફ એ ડેશ બી ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ ઇનટુ 1 માઇનસ પી ઓફ બી ત્રીજો ઓપ્શન છે પી ઓફ એ બરાબર પી ઓફ બી સી જે છે સી ઓપ્શન આવો છે પી ઓફ એ બરાબર પી ઓફ બી આપણે લખી નાખીએ અહીંયા ઓપ્શન કે પરસ્પર નિરપેક્ષ ઘટના હોય તો પેલો એ ઓપ્શન આવો છે એ અને બી ઘટનાઓ એ અને બી કેવી છે નિવારક ઓપ્શન બી જે છે આ પ્રમાણે છે કે પી ઓફ એ ડેશ બી ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ 1 માઇનસ પી ઓફ એ ઇન્ટુ 1 માઇનસ પી ઓફ બી આ ઓપ્શન બી છે એના પછી ઓપ્શન સી જે છે આ પ્રમાણે છે કે પી ઓફ એ બરાબર પી ઓફ બી અને ઓપ્શન ડી જે છે આ પ્રમાણે છે કે પી ઓફ એ વત્તા પી ઓફ બી બરાબર 1 પી ઓફ એ વત્તા પી ઓફ બી બરાબર 1 તો અહીંયા જો આપણે એ અને બી કેવી ઘટનાઓ છે નિરપેક્ષ છે આના માટે ચેક કરીએ છે કે એ અને બી બંને ઘટનાઓ નિરપેક્ષ છે તો એ અને બી પરસ્પર નિવારક છે આ વાત તો ખોટી છે કારણ કે એ અને બી નિવારક હોય તો નિરપેક્ષ છે એવું કહી શકાય નહીં પછી પી ઓફ એ ડેશ બી ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ ઇન્ટુ 1 માઇનસ પી ઓફ બી આ ચેક કરવું પડે આપણે આગળ બાકી રાખીએ સી ઓપ્શન છે પી ઓફ એ બરાબર પી ઓફ બી એવી કોઈ શરત નથી કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી હોય તો આ બંને સરખા હોય તો નિરપેક્ષ હોય તો આ બંને સરખા હોય એવો કોઈ ઓપ્શન છે નહીં પી ઓફ એ વત્તા પી ઓફ બી બરાબર 1 એ અને બી બંને ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય એવું કે આપેલું છે ને એવું કે આવ્યું નથી એટલે આ ઓપ્શન પણ નહીં આવે એટલે ડાયરેક્ટલી આ ઓપ્શન જ આવશે ડાયરેક્ટ સીધી પણ ખબર પડે અથવા તો આપણે ચેક કરવું થઈ શકે કે અહીંયા એ અને બી નિરપેક્ષ હોય એ અને બી નિરપેક્ષ છે તો આનો અર્થ એવો થયો કે એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ થાય એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ થશે આ પહેલી વાત એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ થશે હવે એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ થાય તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ આના બરાબર હું લખી આવ્યો એટલે આપણે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ કહીએ અથવા આને આ રીતે પણ લખાય કે પી ઓફ એ ડેશ બી ડેશ જ્યાં લખેલું છે બે ઘટના છે ખરેખર આ છે જે આપણે આગળ પણ વાત કરી કે પી ઓફ ઈ છેદ એફ ને બદલે પી ઓફ ઈ એફ લખી શકાય તો આના બરાબર શું થાય તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર એવું થાય કે પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ પણ પી ઓફ એ ડેશ બરાબર શું થાય તો કે 1 માઇનસ પી ઓફ એ 1 માઇનસ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેશ એટલે શું થાય તો કે 1 માઇનસ પી ઓફ બી તો ફાઇનલી અહીંયા p of a dash b dash બરાબર 1 minus p of a into 1 minus p of b તો ઓપ્શન b જે છે આ એ જવાબ જે છે સાચો છે આ છે દાખલા નંબર 18 આજે આપણે સ્વાધ્યાયના 15 17 અને 18 દાખલા જે છે એ જોયા આવતા આગળના લેક્ચરની અંદર બાકીનો એક દાખલો જે છે 16મો એ પૂરો કરશું ઉદાહરણની વાત પૂરી કરીને પછી આપણે બીજી એજીમાં આગળ વધશું ધન્યવાદ